દારૂના નશામાં પિતા હેવાન બન્યો. પિતાએ 6 વર્ષના પુત્રને જમીન પર પટકી પટકીને ઢોર માર માર્યો. દિવાળીનો તહેવાર લોકો પોતાના પરિવાર સાથે ધામધૂમથી ઉજવતા હોય છે, તો બીજી બાજુ 12 તારીખે રાત્રે સાગબારાના એક ગામે દારૂના નશામાં ચકનાચૂર પિતાએ 6 વર્ષના પુત્રને જમીન પર પટકી પટકીને માર માર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જોકે પુત્રની માતાએ દાદા 108માં અર્ધ બેભાન હાલતમાં પોતાના પુત્રને સાગબારા CHC ખાતે લઈ આવ્યા હતા. ત્યાં હાજર તબીબે પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઘાયલ બાળકને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા SOG ખાતે લઈ જવાયો હતો. જોકે હાલમાં બાળક સ્વસ્થ છે એવું જાણવા મળ્યું છે. તો બીજી બાજુ કોઈ ફરિયાદી ન બનતા સાગબારા પોલીસે પિતાને માત્ર અટકાયતી પગલાં ભરી જવા દઈ સંતોષ માણ્યો હતો. આ આખી ઘટના બાબતે 6 વર્ષીય ઘાયલ બાળકની પ્રાથમિક સારવાર કરનાર સાગબારા CHCના મેડિકલ ઓફિસર ડૉક્ટર સીમા શર્માએ જણાવ્યું હતું કે 12/11/2023ની રાત્રે 11 કલાકે સાગબારાના એક ગામના 6 વર્ષીય બાળકને 108 વાનમાં લઈને એની માતા અને દાદા CHCમાં આવ્યા હતા. એની માતાએ જણાવ્યું હતું કે ચિક્કા દારૂના નશામાં તેના પતિ 6 વર્ષીય પુત્રને જમીન પર પટકી પટકીને માર્યો છે. આ ઘટના બાબતે મેં સાગબારા પોલીસ મથકમાં પણ તરત જ જાણ કરી દીધી હતી. જ્યારે એની તબીબી તપાસ કરી ત્યારે ઘાયલ બાળક અર્ધ બેભાન હાલતમાં હતું. એની બંને આંખો સૂજી ગયેલી હતી અને બાળકને અંદરના ભાગે ઈજાઓ થઈ હોય એવું લાગતા પ્રાથમિક સારવાર બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાવ્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પટેલે જણાવ્યું હતું કે અમે માતા પિતાનું નિવેદન લીધું હતું, જોકે પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ નથી કરવી એવું એમને લેખિત આપી દેતા અમે પિતા સામે અટકાયતી પગલાં ભરી જવા દીધો હતો. બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમારે જણાવ્યું હતું કે કોઈ ફરિયાદી નહીં થયું હોય એટલે પોલીસ ફરિયાદ નહીં કરી હોય, પણ પુત્રને એટલી હદે માર્યો છે એટલે સરકાર પક્ષે પિતા સામે ફરિયાદ દાખલ કરાવીશું. જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા સરકાર પક્ષે ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલી રહી હોવાનું જણાવી આજની મીટિંગમાં પોલીસ અધિક્ષકને લેખિત જાણ કરી આગળની કાર્યવાહી કરવા અંગેની માહિતી આપી હતી. આ અંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાઈલાલભાઈ પરમારે જણાવ્યું હતું કે આ કેસની વધુ તપાસ કાર્યવાહી માટે આજ રોજ રાજપીપરા ખાતે બાળ કલ્યાણ સમિતિના સદસ્યો તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમારની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બાળકને યોગ્ય ન્યાય મળે તેમજ બાળકની સુરક્ષાને ધ્યાન રાખતા બાળક સાથે થયેલ ઘટના સંદર્ભે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 75 મુજબ કાર્યવાહી કરવાની થતી હોય. બાળ કલ્યાણ સમિતિ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 27(9) હેઠળ પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તાની રૂએ આદેશ કરવામાં આવ્યો છે કે સદર ઘટના સંદર્ભે જરૂરી કાયદેસરની તપાસ કરી સમાજમાં યોગ્ય ઉદાહરણરૂપ દાખલો બેસે તે રીતે જ જે તે પોલીસ સ્ટેશનના બાળ કલ્યાણ પોલીસ અધિકારી મારફત કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. દીપક જગતાપ, JDSTV, રાજપીપળા. નર્મદા જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સ્થાનિક એક વ્યક્તિ દ્વારા મળેલી માહિતી મુજબ જિલ્લાના એક ગામમાં બાળક પર શારીરિક મારઝૂડ થઈ છે અને ગંભીર ઇજાઓ થતાં એને વધુ સારવાર અર્થે વડોદરા SSGમાં તબદીલ કરવામાં આવેલા છે. તો તે સંદર્ભે આજે મળેલી બેઠકમાં હકીકતલક્ષી માહિતી મેળવીને તપાસ કરતાં જાણવા મળેલી છે. તે અનુસંધાને બાળ કલ્યાણ સમિતિએ સુવો મોટો લઈને આ પક્ષે કોઈ ફરિયાદ ન થતાં સરકાર પક્ષે ફરિયાદ દાખલ કરવા માટે જરૂરી કાયદેસરની તપાસ કરવા માટે નર્મદા પોલીસ અધિક્ષકશ્રીને એક લેટર લખ્યો છે, જે સંદર્ભે આજે તમામ અમે ભેગા થયા હતા. ચેતન પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, નર્મદા. હા સર, આજે શાની મીટિંગ મળી છે, શું ઘટના બની હતી? આજ રોજ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા બાળ કલ્યાણ સમિતિની મીટિંગ મળી છે. તેમાં ગઈકાલના એક દૈનિક પેપર લોકસત્તામાં મેસેજ આવેલા, સમાચાર આવેલા છે કે એક નાના 5 વર્ષના બાળકના તેના પિતાએ દારૂમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં તેને ઢોરમાર મારી પછાડી મારેલ હતો. તેને સાગબારા CHCમાં દાખલ કર્યો, ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ
બાળકની તબિયત થોડી વધારે ગંભીર લાગતા તેને વડોદરા વધુ સારવાર માટે રિફર કરવામાં આવેલ છે. આ બાબતે બાળકની પરિસ્થિતિ, એની ઇન્જરીની કેટલીક ગંભીરતા જોઈને આજ રોજ બાળ કલ્યાણ સમિતિમાં એ બાબતે ચર્ચા કરી પીડિત બાળકને ન્યાય મળી રહે તે માટે અને જે કોઈક એના પિતા હોય મારેલ છે તેને સમાજમાં એક સારો દાખલો બેસે તે રીતની શિક્ષાત્મક કાર્ય થાય તે માટે બાળ કલ્યાણ સમિતિ નર્મદાને મળેલી સત્તાની રૂએ તેના નિયમ 75 મુજબ ઘટતી કાર્યવાહી થાય તે માટે નર્મદા અધિક્ષકશ્રીને અત્રેથી આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરતો પત્ર લખવામાં આવેલ છે. સદર મિટિંગમાં તમામ સભ્યશ્રીઓ, બાળ કલ્યાણ અધિકારી શ્રી ચેતનભાઈ પરમાર સાહેબ, લોપાબેન તેમજ અન્ય કર્મચારીગણ હાજર હતા અને આ બાળકને યોગ્ય ન્યાય માટે ઘટતી કાર્ય કરવા માટે પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરવામાં આવેલ છે. હું ભૈલાભાઈ પરમાર, ચેરમેન બાળ કલ્યાણ. ફેશન હોલસેલ ભાવે રિટેલ વેચાણ, બ્રાન્ડેડ તથા પ્રીમિયમ ક્વોલિટીના લેડીઝ વેર, જેન્ટ્સ વેર, કિડ્સ વેર, ફૂટવેર, ફેન્સી એસેસરીઝ, જ્વેલરી એન્ડ કોસ્મેટિક. સ્થળ ટેડ ફેશન, ઉમિયા ગિફ્ટની બાજુમાં, સિટી સેન્ટર, પ્રાંતિજ. મોબાઈલ નંબર 94282 43 10 4, વોટ્સએપ નંબર 800 9 16 525. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુક્ત રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત, 6.5 લાખ કિંમત થી લઈને આપણી જરૂરિયાત પ્રમાણે 200 થી વધારે દુકાનો તથા ઓફિસો. પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 8 એક એવી જગ્યા કે જ્યાં જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ માટેની ખરીદી માટે મોકાની જગ્યા, અદ્યતન સુવિધાઓ યુક્ત હોસ્પિટલ, હોટલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. પહેલું રેરા એપ્રુવેદ શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. બુકિંગ ઓપન, આકર્ષક એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રેચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ડિસેમ્બર સુધીમાં પજેશન, ફાયર સેફ્ટીથી સજ્જ. લોકેશન પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 8, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 85 11 72 44 03, 99 099 90 161. મોબાઈલ નંબર 8511 7244 03, 9909 90 161. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે.
खुशी ब्यूटी सलून खाते लॉरियल हेयर स्पा, मैट्रिक्स हेयर स्पा, केसरी हेयर स्पा, रेगुलर हेयर स्पा जीवियानी सुविधाओं पण उपलब्ध। लेडीज इनरवेर आइटम पण उपलब्ध। प्रांतीय शहर मा आपनी तद्दन नजीक एक वक्त नी मुलाकात कायमी संभाळनु बनी रहेशे। स्थल खुशी ब्यूटी सलून 6-7 बीजू मा सिटी सेंटर कॉम्प्लेक्स सीट पी अंडर आर हाई स्कूल नी सामे भाखरिया बस स्टैंड प्रांतीज तालुको प्रांतीज जिल्लो साबरकांठा। कॉन्टेक्ट नंबर 6351229403 9033878753।